વંદે માત્રમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે દક્ષિણપાદમ અભિનય ગીતનો ભાગ એક જોયો તો આપણે સ્વધ્ય ઉપર જઈએ તે પહેલાં ફરી એકવાર યાદ કરી લઈએ તો એમાં શરૂઆતમાં શું હતું દક્ષિણપાદમ એટલે કે જમણો પગ શું કરવા કહે છે આગળ કરવા કહે છે અને પછી પાછળ કરવા કહે છે અહીં તમે જોઈ શકો છો બરાબર છે અને પછી શું કહે છે ધીમે ધીમે ગુમો બરાબર છે અને પછી ગોળ ગોળ ગુમો પછી ગોળ ગોળ ફરો એવી જ રીતે પછી શું કહે છે વામમ પાદમ એટલે કે જમ ડાબો પગ તો ડાબો પગને શું કરવાનું કહે છે આગળ પાછળ કરવાનું કહે છે બરાબર છે પછી ગોળ ફરવાનું કહે છે અને પછી ધીમે ધીમે ગોળ ફરી ગોળ ગૂમવા માટે કહે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો દક્ષિણ હસ્તમ એટલે કે જમણો હાથ આગળ કરવા કહે છે અને પછી દક્ષિણ હસ્તમ પૃષ્ઠ એટલે કે પાછળ કરવા કહે છે પછી શું કહે છે ધીમે ધીમે ગુમો પછી શું કહે છે ગોળ ગોળ ગુમો બરાબર છે ત્યાર પછી વામમ હસ્તમ એટલે શું કહે છે ડાબો હાથ એને શું કરવાનું કહે છે આગળ કરવા કહે છે અને પછી ડાબા હાથને શું કરવા કહે છે પાછળ કરવા કહે છે અને પછી શું કહે છે ધીમે ધીમે ગુમો ગોળ ગોળ ગુમો હવે ત્યાર પછી શું કહે છે બંને હાથ આગળ કરવા કહે છે અને બંને હાથ પાછળ કરવા કહે છે ધીમે ધીમે ગુમો અને ગોળ ગોળ ગુમો અને ત્યાર પછી શું કહે છે સર્વાંગ અંગો એટલે કે બધા જ અંગો આગળ અને પાછળ કરો અને ગોળ ગોળ ગૂમો અને પછી શું કહે છે સાથે ખાઈએ સાથે ગાઈએ સાથે રમીએ અને સાથે નાચીએ અને સાથે રહેવાનું આપણને સંદેશો આપે છે તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય તો સ્વાધ્યાયમાં પ્રશ્ન એક નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો હવે પ્રથમ હું ઉચ્ચારણ કરીશ ત્યાર પછી તમારે પણ કરવાનું છે પુરુષ કુરુ કુરુપૃષ્ઠમ ભ્રમ્યતમ નૃત્યામઃ ખાદામહ સર્વાંગમ બરાબર છે તો હવે તમે પણ મારી જોડે ઉચ્ચારણ કરો પુરુષકુરુ કુરુપૃષ્ઠમ ભ્રમ્યતમ નૃત્યામહ ખાદા મહ સર્વાંગમ બરાબર છે હવે જોઈએ પ્રશ્ન બે પ્રશ્ન બે નીચે આપેલા શબ્દો અભિનય સાથે बोलो पुरह, गाया पृष्ठ नृत्याम खेलामा गोलाकारम खादाम तो दक्षिणहस्तरी मारि बोलो पुरह, ગાયામઃ પૃષ્ઠમ નૃત્યામહ ખેલામ ગોલાકારમ ખાદામઃ વામપાદમ અને દક્ષિણ હસ્તમ તો આ થયા આપણા પ્રશ્ન બે હવે ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણી શુદ્ધિ સાથે લખો હવે પહેલું છે દક્ષિણ પાદમ હવે તમારે એને સારા અક્ષરે લખવાનું છે ભ્રમ્યતમ પૃષ્ઠમ ગોલાકારમ પુરુષ અને મિલિતવા બરાબર છે દક્ષિણપાદમ ભ્રામ્યતમ પૃષ્ઠમ ગોલાકારમ પુરુષકુરુ મિલિત્વા તો હવે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન ચાર નીચેના શબ્દો વાંચો અને લખો તો હવે જુઓ અહીં દક્ષિણમ એટલે કે જમણું બરાબર છે અને વામહ એટલે કે શું ડાબો બરાબર છે તો દક્ષિણ એટલે કે જમણો વામ એટલે કે ડાબો મંદમ એટલે કે ધીમે અને શીઘ્રમ એટલે કે જલ્દી ઝડપથી મંદમ એટલે કે ધીમે અને શીઘ્રમ એટલે કે જલ્દી મને વિરોધી છે પુરહ અને પૃષ્ઠમ પુરહ એટલે કે આગળ અને પૃષ્ઠમ એટલે કે પાછળ ખાસ ધ્યાન રાખજો પુરહ એટલે કે આગળ અને પૃષ્ઠમ એટલે કે પાછળ હવે જોઈએ પ્રશ્ન પાંચ નીચેના શબ્દો વાંચો અને લખો તો મંદમ મંદમ એટલે કે ધીમે ધીમે શીઘ્રમ શીઘ્રમ જલ્દી જલ્દી સન્નેહે સન્નેહ એટલે કે ધીમે ધીમે ધૃષ્ટમ ધૃષ્ટમ એટલે કે જલ્દી જલ્દી તો આ થયા તમારા પ્રશ્ન પાંચ હવે પ્રશ્ન છ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો હવે તમને જુઓ ઉદાહરણ છે ખેલ તો ખેલા મહ બરાબર છે ખેલ તો ખેલા મહ ખાદ તો ખાદા મહ નૃત તો નૃત્યા મહ પઠ પઠા મહ લીક લીખા મહ પા એટલે કે પીબ પીબા મહ ચલ ચલા મહ અને બ્રમ ત્ર બ્રહ્મા મહ ફરી જોઈ લઈએ ખાદ ખાદામ નૃત નૃત્યા મહિખ લીખા મહીબા મહ ચલ ચલા મહ અને ભ્રમ ત્રમા મહ તો વિદ્યાર્થી મિત્રો આ થયું તમારું સ્વાધ્યાય તાસવાધ્યય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અસ્તુ